આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. બનાસકાંઠામાં બેફામ ટ્રક લોરરે બની કારને ફરી વખત ઉડાડી દીધી. 500 મીટર કાર ઢસડી, કારનો બુકડો ભૂલી ગયો. બનાસકાંઠામાં રફતારના રાક્ષસ ટ્રક ચાલકો બેફામ બની ગયા છે. જાણે રોડ પર યમદૂત બનીને ફરતા હોય તેવા આ દ્રશ્ય પરથી લાગે છે. પાલનપુર ખીમાણા ટોલ પ્લાઝા પર એક કાર ચાલકને ટ્રકે 500 મીટર સુધી ઘસર્યો હતો. પૂરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે એક કાર ચાલકને અડફેટે લીધો અને ત્યારબાદ તેને ઘસર્યો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. માર્ગ અકસ્માતની આ ઘટનામાં કાર ચાલકનો આપાત બચાવ થયો, પરંતુ કારને મોટા પાયે નુકસાન પહોંચ્યું. કારનો તો બુકડો બોલી ગયો. સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે ટોલગેટ પર એક કાર ઊભી છે અને ત્યારે જ પાછળથી એક આઈસર ટ્રક પૂરપાટ ઝડપે આવે છે. આ ટ્રક કારને અડફેટે લે છે અને ત્યારબાદ તેનો 1.5 કિલોમીટર સુધી ઢસડીને કુર્ચો બોલાવી લે છે. ગાડી ચાલક ખીમાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ભરી રહ્યા હતા, જે સમય દરમિયાન રાજસ્થાન તરફથી આવતા ટ્રકે ગાડીને જોરદાર ટક્કર મારીને અંદાજે 500 મીટર સુધી ગાડીને ઢસડી હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકો દ્વારા ટ્રકમાં ફસાયેલા ચાલકને બહાર કઢાયો. બનાવની જાણ પોલીસને થતા પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને આગળની તપાસ હાથ ધરી. પોલીસના કહેવા પ્રમાણે ટ્રકની બ્રેક ફેલ થવાને કારણે અકસ્માત સર્જાયો. મોરબીમાં ફિલ્મી સ્ટાઇલે કાર બેંકના શટર સાથે અથડાઈ. રફતારના રાજાઓ બેફામ બન્યા છે. મોરબીમાં રફતારનો કેર સીસીટીવીમાં કેદ થયો. ફિલ્મી સ્ટાઇલે કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી કારને બેંકના બંધ શટર સાથે અથડાવી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કારની રફતાર કેટલી છે. કાર ચાલકનો કાર પર કાબુ ન રહ્યો. કારની સ્પીડ એટલી હતી કે કારે લોખંડના વીજપોલને સિમેન્ટ કોન્ક્રીટ સહિત ઉખાડી નાખ્યો. I-20 આ કારનો નંબર GJ3MH7580 છે. સદનસીબે ઘટના ગત મોડી રાતની છે, જોકે અકસ્માતમાં કોઈની ઈજા નથી પહોંચી. પોલીસે કારના નંબરના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી. આ તરફ વાપીમાં કાર ભડકે બળી, મચી ગઈ નાસભાગ. વાપીમાં પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ લાગી હતી. ચલા વિસ્તારમાં એક કાર પાર્ક કરી હતી અને થોડી જ વારમાં કારમાંથી ધુમાડો નીકળવાની શરૂઆત થઈ હતી અને જોત જોતામાં કારમાંથી આગની જ્વાળાઓ નીકળવાની શરૂઆત થઈ. આથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ જોત જોતામાં કાર આખી બળીને ખાક થઈ ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ બંધ કારમાં આગ કેવી રીતે લાગી તે હજુ પણ જાણી શકાયું નથી. ઉનામાં વકીલની ઓફિસમાં ત્રાટક્યા ચોર, ભિક્ષુક બનીને યુવતીએ કરી ચોરી. જો કોઈ ભિક્ષુક બનીને ઓફિસમાં કે ઘરમાં આવે તો સાવધાન રહેજો. ઉનામાં એક વકીલને થયો કડવો અનુભવ. ગીર સોમનાથના ઉનાના નામાંકિત વકીલની ઓફિસમાંથી ભિક્ષુક બનીને આવેલી યુવતી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ખાઉદરી ગલીમાં કોમ્પ્લેક્સના પહેલા માળે બની ઘટના, જેમાં ભિક્ષા માંગવા આવેલી યુવતી ઓફિસમાં આવેલ કેબિનમાં પ્રવેશ કરી ફાઇલ રાખવાના ડ્રોવરમાંથી 1 લાખ રોકડ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ. ભિક્ષા માંગવા આવેલ યુવતી હેન્ડીકેપ હોવાનું દેખાયું. આ અંગે પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. મહેસાણામાં ગેસ લીક થતા દોડતા. મહેસાણામાં ગેસ લીકેજ થતા દોડધામ મચી ગઈ. મહેસાણાના ઓએનજીસીના વેલ ગેસમાં ગેસ લીક થતા દહેશત ફેલાય. જોટાણા નજીક કસલપુર ગામ નજીક 407 નંબરના વેલ પર ગેસ લીક થતા આસપાસના લોકો ડરી ગયા. લગભગ 6 કલાક સુધી ગેસ લીક થતા દોડધામ મચી ગઈ. આ અંગે લોકોની જાણ થતા ઓએનજીસીની ટીમને જાણ કરવામાં આવી. 6 કલાકની જહેમત બાદ ગેસ અને ઓઇલ લીકેજ કાબૂમાં લેવાયો. ઓએનજીસીની ટીમે 6 કલાકની જહેમત બાદ લીકેજ બંધ કરાયું. જમીનમાંથી ગેસ લીકેજને પગલે સ્થાનિકોમાં આંખમાં બળતરા પણ સહન કરવી પડી હતી. રાજકોટની 10 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ, ચેકિંગ હાથ ધરાયું. દેશમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટ્સ પર બોમ્બની ધમકીઓ મળવાનો સિલસિલો યથાવત છે, જેની વચ્ચે હવે રાજકોટની 10 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો. રાજકોટની 5 સ્ટાર હોટલ સહિત 10 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેલ મળ્યો. શહેરની ઇમ્પિરિયલ પેલેસ, સયાજી હોટલ, સિઝન્સ હોટલ, હોટલ ગ્રેન્ડ રેજન્સી સહિતની હોટલને એક સાથે ધમકીભર્યો મેલ આવ્યો. ક્રિકેટરો જ્યાં રોકાય છે હોટલનો પણ આ ધમકીમાં સમાવેશ છે. દિવાળી તહેવાર વચ્ચે આ પ્રકારની ધમકીનો ઇમેલ આવતા પોલીસ પણ દોડતી થઈ. જે 10 હોટલને ધમકી મળી એ સિવાયની હોટલમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તકેદારીના ભાગરૂપે પોલીસનું રાજકોટની તમામ મોટી હોટલોમાં હાલમાં ચેકિંગ ચાલી રહ્યું છે. હોટલોને 12:45 મિનિટે ઇમેલ કેન દિનના નામના સેન્ડરે મોકલ્યો હતો, જેમાં લખ્યું છે કે મેં તમારી હોટલના દરેક સ્થળે બોમ્બ મૂક્યા છે. બોમ્બ થોડા કલાકોમાં ફૂટશે. આજે અનેક નિર્દોષના જીવ જશે. જલ્દી કરો અને હોટલ ખાલી કરો. જે બાદ SOG, ક્રાઇમ બ્રાન્ચ, LCB, PCB, બોમ્બ સ્કોડ જે તે પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું. જો કે હજુ સુધી એક પણ હોટલમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોરબંદરથી પકડાયો ભારતનો દુશ્મન, જાસૂસ બનીને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીની માહિતી લીક કરતો.
ગુજરાતમાંથી વધુ એક જાસૂસ ઝડપાયો છે. ગુજરાત જીટીએસ દ્વારા જાસૂસી કરતા પોરબંદરના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. કોસ્ટગાર્ડ સહિત દરિયાઈ સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. પોરબંદરથી ગુજરાત જીટીએસએ પંકજ કોટિયા નામના જાસૂસને પકડી પાડ્યો છે. પોરબંદરનો સ્થાનિક વ્યક્તિ કોસ્ટગાર્ડ સહિત દરિયાઈ સુરક્ષા એજન્સીની જાસૂસી કરતો તેનો મોબાઈલ જપ્ત કરી એફએસએલમાં મોકલવામાં આવ્યો. તપાસમાં ખુલાસો થયો છે કે ભારતનો દુશ્મન પંકજ કોટિયા રિયા નામની પાકિસ્તાની યુવતી સાથે સંપર્કમાં હતો. વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યો. કોસ્ટગાર્ડની સંવેદનશીલ માહિતી આપતો. 8 મહિનાથી દિવસમાં 1-2 વખત વાતચીત થતી હતી. 11 વખત બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. રિયા નામની પાકિસ્તાની યુવતીના સંપર્કમાં ફેબ્રુઆરી માર્ચમાં આવ્યો હતો. આ યુવતીએ પાકિસ્તાન નેવીમાં કામ કરતી હોવાની ઓળખ આપી હતી. બેંક એકાઉન્ટમાં 26,000 ટ્રાન્સફર કર્યા હતા. માંગરોળના જલેબી હનુમાન મંદિર મુદ્દે વિવાદે ટિપ્પણી કરાતા વિરોધ, હજારો લોકોએ રેલી કાઢી આવેદન આપ્યું. બારડોલીના માંગરોળમાં આવેલા પ્રસિદ્ધ જલેબી હનુમાન મંદિરને બદનામ કરવાના આક્ષેપ સાથે લોકોમાં રોષ ફેલાયો. હનુમાનજી મંદિરને લઈને હજારો લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. જલેબી હનુમાન મંદિર ટ્રસ્ટ અને ભક્તોએ વિશાળ રેલી કાઢી મામલતદાર કચેરી ખાતે આપ્યું આવેદન. જલેબી હનુમાન મંદિરથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી આવેદન આપવામાં આવ્યું. મોસાલી ગામના ધર્મેન્દ્ર બારોટ દ્વારા જલેબી હનુમાન મંદિર અને ભક્તોની લાગણી દુભાઈ હોય તેવી અરજી કરવામાં આવી. ધર્મેશ બારોટ દ્વારા વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી, જેને લઈને લોકોમાં રોષ ફેલાયો. માંગરોળના મોસાલી ખાતે આવેલું જલેબી હનુમાન મંદિર હજારો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. દર શનિવારે 10,000 જેટલા ભક્તો દર્શનાર્થે આવે છે. ધર્મેન્દ્ર બારોટ દ્વારા મંદિર વિશે વિવાદિત ટિપ્પણી કરાતા ભક્તો રોડ ઉપર ઉતરી આવ્યા હતા. મંદિરના ટ્રસ્ટી અને ભક્તો દ્વારા ધર્મેન્દ્ર બારોટ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ. બોટાદ યાર્ડ કપાસની મબલક આવકથી છલકાયું, ચારે બાજુ છવાઈ સફેદ. કપાસનું હબ ગણાતા બોટાદ યાર્ડમાં ચારે બાજુ સફેદી છવાઈ ગઈ છે. કપાસની સિઝન શરૂ થતા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક આવક થઈ. નાના મોટા 2,000 જેટલા વાહનોમાં 1.25 લાખ મણની આવક નોંધાઈ. હાલની આવક સામે રોજ આશરે 25 કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવે છે અને 1200 થી લઈને 1500 રૂપિયા સુધીના ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. માત્ર બોટાદ જ નહીં પરંતુ આસપાસના સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ સહિતના ખેડૂતો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસ સહિતના વેચાણ માટે આવે છે, જેના પગલે બોટાદ યાર્ડમાં યાર્ડ બહાર વાહનોના થપ્પા લાગી ગયા હતા. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ને ત્યાં માત્ર ને માત્ર કપાસ જ કપાસ દેખાતો હતો. માવઠાથી રાહત મળતા અને દિવાળી પહેલા પૈસા હાથવગા કરવા મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો મહામૂલો પાક લઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા, જેથી યાર્ડમાં કપાસ રાખવાની જગ્યા ખૂટી પડી. કપાસના ઢગલા થયા હતા. ખેડૂતોને સારા ભાવ પણ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. ખેડૂતોના જણાવ્યા મુજબ આટલી આવક છતાં રોકડ રકમ મળે છે, તેમજ બોટાદ યાર્ડના કર્મચારીઓ દ્વારા પણ સારો સહકાર મળતા કોઈ ખેડૂતોને અગવડ પડતી નથી અને ગમે તેટલા વાહનો લઈ ખેડૂતો આવે તો તમામ ખેડૂતો માટે સારા વ્યવહાર સાથે પારદર્શક વ્યવહાર થતાં ખેડૂતો ખુશ છે. નકલી જજ બાદ હવે બનાસકાંઠાથી નકલી નિયામક ઝડપાતા ખળભળાટ મચ્યો. શિક્ષક બની ગયો નકલી નિયામક. રાજ્યમાં નકલીઓની ભરમાર વચ્ચે બનાસકાંઠાના ગાંધીનગરના શિક્ષણ વિભાગનો નકલી નિયામક પકડાયો. નિયામકનો નકલી પત્ર બનાવી ખોટા સહી સિક્કા કરીને વડગામની મજાદર ગામની પ્રાથમિક શાળાનો આચાર્ય બ્રિજેશ પરમાર નિયામક બની ગયો. આચાર્ય નિયામક બની અને શિક્ષકને બદલીનો ઓર્ડર આપી દીધો. જોકે ઓર્ડર આપ્યા બાદ આ શિક્ષકને સ્થળ ન મળતા શિક્ષણ અધિકારીની કચેરીએ પૂછપરછ કરવા ગયા ત્યારે ખબર પડી કે આ ઓર્ડર નકલી છે અને નકલી નિયામક દ્વારા આ પ્રકારે ભાંડો ફૂટ્યો. જોકે તાત્કાલિક અસરથી શિક્ષણ વિભાગે બ્રિજેશ પરમાર નામના આચાર્યને સસ્પેન્ડ કરી દીધો અને થરાદ પોલીસ મથકે તેની સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી. બીજી તરફ મજાદર પ્રાથમિક શાળાના આચાર્ય બ્રિજેશ પરમાર જ્યાં ઊંઝાની ટુંડાવ પ્રાથમિક શાળામાં હતા ત્યાં શાળાના બેંકના SBIના ખાતાના ચેક ઉપયોગ કરીને ઉચાપત કરતા તેમના વિરુદ્ધ ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ચૂકી છે. સસ્પેન્ડ થયા બાદ બ્રિજેશ પરમાર પોતાને નિર્દોષ બતાવી રહ્યો છે અને પોતાને ખોટી રીતે કોઈ પણ પુરાવા વગર સસ્પેન્ડ કરાયા હોવાનું કહી રહ્યો છે. આ નકલી નિયામક બનેલા આચાર્ય બ્રિજેશ પરમારે શિક્ષણ વિભાગ ઉપર આક્ષેપ કરતા કહ્યું કે કોઈ નકલી પત્ર બનાવ્યો નથી કે શિક્ષણ વિભાગ પાસે આવા પત્રનો કોઈ પુરાવો નથી. જે વ્યક્તિ મારી ઉપર આક્ષેપ લગાવી રહ્યો છે તેને જોડે મેં ક્યારેય વાત કરી નથી. મને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો છે. દાહોદમાં નકલી એને પ્રકરણમાં પોલીસે 33 ઇસમો સામે નામજોગ ગુનો દાખલ કર્યો. દાહોદમાં નકલી અને પ્રકરણમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. 3 જુદી જુદી ફરિયાદોમાં 33 ઇસમો સામે નામજોગ ગુનો દાખલ કરાયો છે. 19 જેટલા બોગસ હુકમોના આધારે જમીન કૌભાંડ આચર્યું. જમીન કૌભાંડમાં દાખલ થયેલી ફરિયાદોમાં DTO કચેરીના 14, SDM કચેરીના 3 તેમજ કલેક્ટર કચેરીના 3 હુકમોનો સમાવેશ. સરકારની તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડનાર દાહોદના 8 સહિત કુલ 13 લોકો વિરુદ્ધ જિલ્લા પંચાયત કચેરીના કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવી. દાહોદના બોગસ બિનખેતી પ્રકરણમાં જુદા જુદા રેવન્યુ સર્વે નંબરમાં બોગસ હુકમોના આધારે પ્રોપર્ટી કાર્ડ બનાવી સરકારને આર્થિક નુકસાન કર્યું. 3 જુદી જુદી દાખલ થયેલી ફરિયાદોમાં 7 મહિલાઓ સહિત 33 ઇસમો સામે નામજોગ ગુનો દાખલ થતા ખળભળાટ મચી જવા પામ્યો.
બાળકોને પડ્યું દિવાળી વેકેશન પરંતુ શિક્ષકોને નહીં, ઈ કેવાયસીની કામગીરી સોંપાતા વિરોધ. રાજ્યભરની શાળામાં વિદ્યાર્થીઓને દિવાળી વેકેશન પડી ગયું છે પરંતુ શિક્ષકોને વેકેશન નથી પડ્યું. શિક્ષણ વિભાગે શિક્ષકોની દિવાળી બગાડી દિવાળી વેકેશનમાં શિક્ષકોને ઈ કેવાયસીની કામગીરી સોંપાતા શિક્ષકોમાં આશ્ચર્ય. ઈ કેવાયસીની સોંપાયેલી કામગીરીનો રાજ્યભરના શિક્ષકોએ વિરોધ કર્યો. ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે ઈ કેવાયસી ફરજિયાત કરાયું છે, જેની કામગીરી શિક્ષકોને સોંપાતા શિક્ષક યુનિયને રોષ સાથે વિરોધ કર્યો. ઈ કેવાયસીની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વેકેશન પર રોકનો આદેશ થતા શિક્ષકોમાં રોષ ફાટી નીકળ્યો. શિક્ષક સંગઠનોએ સરકારમાં રજૂઆત કરી. શિક્ષકોએ કહ્યું ઈ કેવાયસીની કામગીરી શિક્ષકોની નહીં પરંતુ પુરવઠા વિભાગની છે. ગીર સોમનાથમાં ભેળસેળીયાઓ બેફામ, 5,000 કિલો ખાદ્ય તેલનો અને 135 કિલો બગડેલા અખાદ્ય જથ્થાનો નાશ. તહેવારો નજીક આવતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરાય છે. મીઠાઈ ફરસાણની દુકાનો, દૂધની ડેરી, મેન્યુફેક્ચરિંગ યુનિટ, હોટલ રેસ્ટોરન્ટ પર તપાસ હાથ ધરાય, જેમાં ખાદ્ય તેલ તેમજ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો. જુદા જુદા વિસ્તારોમાંથી દૂધ અને દૂધની બનાવટી, માવો, ઘી, ખાદ્ય તેલ, મરી મસાલા, બેકરી પ્રોડક્ટ, પનીર, ડ્રાયફ્રૂટ, ફરસાણ તેમજ મીઠાઈની તપાસ હાથ ધરાઈ હતી. આ તપાસ દરમિયાન સ્થળ પર જોવા મળેલા 135 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો. ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં જુદા જુદા વિસ્તારોમાંથી કુલ 233 પેઢીમાંથી જરૂરી ખાદ્ય ચીજોના 260 જેટલા નમૂના લેવામાં આવ્યા, જે નમૂનાઓ તપાસ અર્થે ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. મોંઘવારીના વાર વચ્ચે હવે ચાની ચુસ્કી પણ મોંઘી. ચાની બુક્કીમાં ભાવમાં 50-60 રૂપિયાનો વધારો. પેટ્રોલ, ડીઝલ, સીએનજી, રાંધણ ગેસ સહિતના ભાવ 7મા આસમાને પહોંચ્યા બાદ હવે ચાની ચુસ્કી પણ મોંઘી થઈ ગઈ છે. ગુજરાતમાં મહેમાનોના સત્કાર કે મિત્રોની મુલાકાત કે પછી ઊંઘ સુસ્તી દૂર કરવા છૂટતી પીવાતી ચાને પણ હવે મોંઘવારી સ્પર્શી ગઈ છે. ચાની બુક્કી કે પાવડરમાં પ્રતિ કિલોએ 50-60 રૂપિયાનો વધારો થયો, એટલે કે ચાની બુક્કીમાં સરેરાશ 15-20 ટકાનો વધારો થયો. નવો ભાવ વધારો દિવાળી પહેલા જ લાગુ કરી દેવાયો. છૂટક ચાના ભાવ પહેલા 200 રૂપિયા કિલો હતા, તે વધીને 250 રૂપિયા થઈ ગયા. બ્રાન્ડેડ ચાના ભાવ 300-500 રૂપિયા પ્રતિ કિલો હતા, તે વધીને 350-600 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ચાના વેપારીઓના મતે આસામ અને પશ્ચિમ બંગાળમાં ખરાબ વાતાવરણને કારણે ચાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. હાલમાં આસામમાં ભારે પૂરની સ્થિતિ અને ભારે ગરમીને કારણે ચાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઉપરથી 2 ડિસેમ્બરથી તમામ બગીચા અને ફેક્ટરીઓ બંધ થઈ જશે. આ વર્ષે ભારતમાં 73.54 કરોડ કિલો ચાનું ઉત્પાદન થયું છે. ઉત્પાદન ઘટતા હવે ચા મોંઘી પડી રહી છે. કારનું મનપસંદ 001 નંબર મેળવવા માટે સુરતી લાલાઓએ આપ્યા અર્ધ 11,95,000 રૂપિયા. સુરતી લાલાઓને મોજીલા કહેવામાં આવે છે અને સુરતી લોકો પોતાની મનપસંદ અને મનગમતી વસ્તુ મેળવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવા પણ પીછે અટકતા નથી, જેનું ઉદાહરણ છે સુરત આરટીઓ દ્વારા યોજવામાં આવેલ RZ કારની સિરીઝના નંબરના ઈ ઓક્શનમાં જોવા મળ્યું હતું, જેમાં એક કાર ઓનરે 0001 નંબર મેળવવા માટે 11,95,000 રૂપિયાની બોલી બોલી. અને આ જ પ્રકારે અલગ અલગ ગોલ્ડન અને સિલ્વર નંબર માટે સુરતી લાલાઓએ લાખો રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવ્યા. સુરતી આરટીઓ દ્વારા મોટર કારના RZ સિરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબરનું ઓક્શન યોજવામાં આવ્યું. 12-15 ઓક્ટોબર સુધી વાહન ચાલકો દ્વારા ઓક્શનમાં ભાગ લેવા માટે પોતાના મનપસંદ નંબર માટે અરજી કરી હતી, જેમાં RZ સિરીઝમાં 0001 નંબર મેળવવા માટે સુરતના એક વાહન માલિકે 11,95,000 રૂપિયાની બોલી બોલીને આ નંબર મેળવ્યો. આ ઉપરાંત RZ 11111 એટલે કે 4 વખત એકડા માટે 2,22,000, RZ 3535 માટે 98,000, RZ 1010 નંબર માટે 71,000, RZ 4000 નંબર માટે 62,000, RZ 003 નંબર માટે 51,000, RZ 0007 નંબર માટે 50,000, RZ 0005 નંબર માટે 42,000, RZ 0026 નંબર માટે 41,000 ઉપરાંત RZ 0005 અને RZ 0009 સાથે RZ 0111 નંબર માટે 40,000 રૂપિયાની બોલી બોલાઈ હતી. વડોદરામાં પીએમ મોદી અને પેટ્રો જ્યાં જમશે એ લક્ષ્મી વિલાસ પેલેસમાં તૈયારીઓ તેજ. કાંસાની થાળીમાં પીરસાશે ગુજરાતી, પંજાબી, સ્પેનિશ ફૂડ. આગામી તારીખ 28 ઓક્ટોબરે ટાટા એરબસના એસેમ્બલી યુનિટના લોકાર્પણ પ્રસંગે વડોદરા આવી રહેલા પીએમ મોદી સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝ સાથે 20,000 કરોડના લક્ષ્મી વિલાસ પેલેસના હોલમાં લંચ કરશે. પેડ્રો સાંચેઝ અને મોદી શાસ્ત્રીય સંગીતની સુરાવલી વચ્ચે કાંસાની થાળીમાં ગુજરાતી, પંજાબી અને સ્પેનિશ ભોજન કરશે. આ કાર્યક્રમને લઈને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વડોદરાને દુલ્હનની જેમ શણગારી દેવાયું છે. ઇન્ડિયા અને સ્પેનના વડાપ્રધાનની વચ્ચે લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે યોજાનારી બેઠકને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવાય છે. બંને પીએમ વચ્ચે લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં MOU થશે. 18 વર્ષ બાદ સ્પેનમાં પીએમ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. પેલેસના યુજીની હોલમાં ગોલ્ડન લાઇટ અને ઝગમગતા ઝુંબર નીચે
વચ્ચે બંને લંચ લેશે. કાંસાની થાળીમાં બંને મહાનુભાવોને ગુજરાતી, પંજાબી અને સ્પેનિશ ભોજન પીરસવામાં આવશે. 70 જેટલા માણસોની જમવાની વ્યવસ્થાવાળા ભવ્યથી ભવ્ય યુજેન હોલમાં સંગીતની સુરાવલી વચ્ચે બંને દેશોના વડાપ્રધાન સહિત 8 જેટલા મહાનુભાવો ગુજરાતી, પંજાબી અને સ્પેનની વાનગીઓની મજા માણશે. જ્યારે એલવીપીના નીચેના ભાગમાં આવેલા હોલમાં 100 જેટલા મહેમાનો માટે અલગથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. બંને દેશના વડાપ્રધાનોને ભોજનમાં 10 પ્રકારના ગુજરાતી, પંજાબી સલાડ, 5 પ્રકારની સ્વાદિષ્ટ રોટલી, પૂરી, પંજાબી નાન, તંદૂરી રોટલી, રૂમાલી રોટી, 8 પ્રકારના ગુજરાતી પંજાબી શાક સહિતની વાનગીઓ પીરસવામાં આવશે. આ ઉપરાંત સ્ટાર્ટર અને વિવિધ પ્રકારના જ્યુસનો પણ બંને દેશોના વડાપ્રધાન આનંદ માણશે. એ સાથે સ્પેનની વાનગીઓની પણ મજા માણશે. નર્મદામાં એકતા દિવસની થશે ભવ્ય ઉજવણી, તૈયારીઓનો ધમધમાટ શરૂ. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાયો. આગામી તારીખ 30 અને 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે મોટો કાર્યક્રમ યોજાશે, જેને લઈને કેવડિયા ખાતે IAS IPS 600થી વધુ સનદી અધિકારીઓ આવનાર છે. તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અધિકારીઓ ટેન્ટ સિટીમાં રહેવાના છે. તેમની તમામ વ્યવસ્થા કરાઈ છે. અધિકારીઓને સુંદર ગુજરાતી એકદમ દેશી ભોજન પણ પીરસવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા આવશે અને વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે, જેને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં હવે ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. શહેર શહેર છવાયું ગાઢ ધુમ્મસ. રાજ્યમાં ચોમાસાની વિદાય બાદ હવે ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. વહેલી સવારે શહેર શહેર ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું છે. હાઈવે પર ધુમ્મસની ચાદર પથરાતા વિઝિબિલિટી ઘટી હતી. વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી. બીજી તરફ અંબાલાલ પટેલે પણ ઠંડીના રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી. હવે ઠંડી ભૂક્કા બોલાવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં હવામાનમાં જોવા મળશે મોટા ફેરફાર. માવઠુ અને ઠંડીનો માહોલ બંને ફરીથી વધુ તીવ્ર બનશે. આવતીકાલથી 2 દિવસ પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં બરફવર્ષા થશે. દાના વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ લાવી શકે. નવેમ્બરમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પડશે ઠંડી. નવેમ્બર મહિનામાં ઠંડીનું જોર વધશે. 6-8 નવેમ્બરે પશ્ચિમી વિક્ષેપ ગુજરાતમાં ઠંડી લાવશે. 7-10 નવેમ્બર બંગાળ ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું લાવશે. ઉત્તર ભારતના ભાગોમાં કરા પડવાની શક્યતા, જેની અસર ગુજરાત પર થશે અને ઠંડીનું પ્રમાણ વધશે. દિવાળી વેકેશન પડતા જ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશનમાં મુસાફરોનું કિડિયારું ઉભરાયું. દિવાળી વેકેશન પડતા જ લોકોએ વતન તરફ વાટ પકડવાનું શરૂ કર્યું છે, એટલે રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ધીમે ધીમે મુસાફરોથી ઉભરાવા લાગ્યા છે. ઘરે જવા માટે લોકો અધીરા બનતા કિડિયારું ઉભરાયું છે. રાજકોટમાં પણ તહેવારો સમય ST બસ અને રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ વધી છે. રાજકોટ ST વિભાગે પણ તહેવાર સમયે વધતા મુસાફરોના ધસારાને લઈને આયોજન કર્યું છે. રાજકોટ ST વિભાગે એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કર્યું છે. આ તરફ સુરતના ST બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. સુરતથી ઉત્તર ભારત તરફ જતા પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. સુરત બસ સ્ટેશન પર પ્રવાસીનું કિડિયારું ઉભરાયું છે. UP બિહાર જવા માટે વધુ 20 ટ્રેન વધારવામાં આવી છે. મુસાફરોને તડકો ન લાગે તે માટે મંડપ બનાવવામાં સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. UP બિહાર જવા માટે રોજ ઓછામાં ઓછી 1-2 ટ્રેન તો મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. દિવાળી અને છઠ પૂજા માટે UP બિહાર જવા માટે સુરતથી અત્યાર સુધીમાં 51 ટ્રેનો શરૂ કરવામાં આવી છે. દિવાળીના તહેવારને લઈ ST બસ સ્ટેન્ડ પર લોકોની ભીડ ઉમટી. ડાયમંડ નગરી સુરતમાંથી લોકો દિવાળીનું પર્વ મનાવતા વતન જવા જોવા મળ્યા. મોટી સંખ્યામાં લોકો વતન જઈ રહ્યા છે. મહત્વનું છે કે સુરતમાં રાજ્યના સૌરાષ્ટ્ર અને દેશના બિહાર, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યના લોકો મોટી સંખ્યામાં ધંધા રોજગાર અર્થે આવે છે, ત્યારે તહેવારને લઈને તેઓ વતન જવા બસ સ્ટેન્ડ ઉપર ઉમટ્યા છે. આ તરફ સુરતથી સૌરાષ્ટ્રમાં જવા માટે પણ ખાનગી બસોમાં બુકિંગ ફૂલ થઈ ગયા છે. તહેવારનો લાભ ઉઠાવી ખાનગી બસ ચાલકોએ લૂંટફાટ શરૂ કરી છે. સુરતમાં ખાનગી બસ સંચાલકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. સિંગલ સોફાના 700 રૂપિયા ભાડાના 1400 કરી દેવાયા છે, જ્યારે ડબલ સોફાના 1200 રૂપિયા ભાડાના 2400 લેવાઈ રહ્યા છે. ત્યારે માદરે વતન જતા રત્ન કલાકારોને મોંઘવારીમાં ડબલ ભાડું ચૂકવવું પડી રહ્યું છે. આ અંગે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટર અને પોલીસ તંત્રને રજૂઆત કરાઈ છે. દિવાળીએ ફટાકડાની કિંમતમાં વિસ્ફોટ. વિવિધ વેરાયટીમાં 10-થી લઈને 35% સુધીનો ભાવ વધારો. દિવાળી આવતા જ ફટાકડાની બજારો ધમધમવા લાગી છે. આ વખતે મોંઘવારીના મારના કારણે દિવાળીએ ફટાકડા ફોડવા મોંઘા પડશે. ફટાકડાના ભાવ તમને દજાડી દેશે. કાળઝાળ મોંઘવારીના કારણે દિવાળીએ ફટાકડાની કિંમતમાં જોરદાર વિસ્ફોટ થયો છે. વિવિધ વેરાયટીના ફટાકડાના ભાવમાં ધડાકો થયો છે. અમદાવાદની આસપાસ ફટાકડા બનાવતી ફેક્ટરીમાં ફટાકડાનું ઉત્પાદન પૂરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ પાછોતરા વરસાદને કારણે ફટાકડાના ઉત્પાદનમાં 50% જેટલો ઘટાડો થયો છે, જેને કારણે ફટાકડાના ભાવમાં પણ વધારો થયો છે. પાછોતરા વરસાદને કારણે ફટાકડા બનાવતા લોકોની સંખ્યા પણ ઘટી રહી છે. પૂર્વ અમદાવાદમાં અંદાજિત 50 જેટલી ફેક્ટરીઓમાંથી 35 જેટલી ફેક્ટરી જ કાર્યરત છે.
रॉ મટીરિયલમાં પણ 40% વધારો થયો છે, જેને કારણે વ્યવસાય ઘટ્યો છે. પરંતુ તેમ છતાં લોકોમાં ફટાકડાની ખરીદીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોંઘવારી છતાં ફટાકડાની ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે. ત્યારે વિવિધ ફટાકડાના ભાવની વાત કરીએ તો કોઠીના પેકેટનો ગત દિવાળીએ ભાવ 150 હતો, જે હવે 200 રૂપિયા થઈ ગયો છે. ચરકડી ભાવ 150 હતો, જે 200 રૂપિયા થયો છે. તારામંડળ 100 રૂપિયાના હતા, 140 રૂપિયા થઈ ગયા. નાજી બોમ્બ 120 રૂપિયાના હતા, આ વર્ષે 150 રૂપિયાના થઈ ગયા. 555 બોમ્બ જે 50 રૂપિયામાં મળતા હતા, તે આ વર્ષે 60 રૂપિયા ચૂકવીને મેળવાશે. મિર્ચી બોમ્બ કોઠીનો ભાવ 50 હતો, જે વધીને હવે 80 રૂપિયા થઈ ગયો છે. દોરી તારામંડળનો ભાવ 50 રૂપિયા હતો, જે પણ વધીને 80 રૂપિયા થઈ ગયો છે. ચીરકડીનો ભાવ કે જે પહેલા 30 રૂપિયા હતો, તે 50 રૂપિયા થઈ ગયો છે. ડ્રોન હેલિકોપ્ટરનો ભાવ 120 રૂપિયા હતો, જે આ વર્ષે 150 રૂપિયા વેચાઈ રહ્યું છે. અને રોકેટ કે જે ગયા વર્ષે 150માં વેચાતા હતા, તે આ વખતે 200 રૂપિયા વેચાઈ રહ્યા છે. દિવાળીએ અમદાવાદ સહિતના શહેરો આકર્ષક રોશનીથી ઝળહળ્યા, દુલ્હનની જેમ શણગારાયા. રોશનીના તહેવારને લઈને રાજ્યભરના શહેરો આકર્ષક રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. રંગબેરંગી લાઇટોથી મહાનગરોને દુલ્હનની જેમ શણગારી દેવામાં આવ્યા છે. દિવાળીના પર્વને લઈને અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરની રોનક બદલી છે. શહેરીજનોની દિવાળીની શુભેચ્છા પાઠવવા માટે સમગ્ર શહેરને રોશનીથી ઝગમગાવી દેવામાં આવ્યું છે. શહેરના જાહેર સ્થળો જેવા કે કાંકરિયા, આસીજી રોડ અને શહેરની નવી ઓળખ બની ચૂકેલા સિંધુ ભવન રોડ પર ચારે તરફ રોશનીથી ડેકોરેશન કરવામાં આવ્યું છે, જે શહેરીજનો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. લોકો મોટી સંખ્યામાં પહોંચી રોશનીની મજા માણી રહ્યા છે. આકર્ષક રોશનીની નિહાળી અભિભૂત થઈ રહ્યા છે. પીએમ મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી 28મી વડોદરાના મહેમાન બનવાના છે, ત્યારે બંને દેશના પ્રધાનમંત્રીના સ્વાગત માટે વડોદરાવાસીઓ આતુર છે. બંને દેશના પ્રધાનમંત્રીના પ્રવાસનને લઈને સમગ્ર શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. ત્યારે દિવાળી પહેલા શહેરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. સમગ્ર શહેર રોશનીથી ઝગમગી ઉઠ્યું. શહેરને સોળે શણગાર કરાતા નયન રમ્ય દ્રશ્યો જોવા મળ્યા. અદ્ભુત 3D લાઇટ સાઉન્ડ શો થી સોમનાથ મંદિર ફરી ઝળહળી ઉઠ્યું છે. ભગવાન હાજરા હજુર હોય એવો અનુભવ થયો. 4 માસ બાદ સોમનાથ મંદિરમાં 3D લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પુનઃ પ્રારંભ થયો. ચોમાસા બાદ પુનઃ પ્રારંભ થયો છે અને પ્રથમ દિવસે જ શોને સમગ્ર રીતે હાઉસફુલ પ્રતિસાદ મળ્યો છે. શોના પહેલા દિવસે જ બાળકોથી લઈને વૃદ્ધોએ ઉત્સાહપૂર્વક નિહાળ્યો. આ 3D લાઇટ એન્ડ સાઉન્ડ શો યાત્રિકોને સોમનાથ તીર્થના ઇતિહાસથી માહિતગાર કરે છે, જે ચંદ્રદેવના તપથી ભગવાન સોમનાથના પ્રાગટ્યથી માંડીને શ્રીકૃષ્ણની અંતિમ લીલાઓ સુધીના પ્રભાસ તીર્થના ગૌરવશાળી કથાનું રોચક પ્રસ્તુતિકરણ છે. આધુનિક ટેકનોલોજીથી સુરચિત આ શો યાત્રિકોને આનંદ અને ધર્મનિષ્ઠાનો અનોખો અનુભવ કરાવે છે. શોનો સમય સાંજ આરતી પછી 7:45 અથવા 8 વાગ્યાનો હોય છે. શનિવાર, રવિવાર તથા તહેવારોના દિવસોમાં યાત્રિકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને 2 શો યોજવામાં આવશે. સાંજે 6 વાગ્યાથી ટિકિટ મંદિર પરિસરના બહાર ડિજિટલ કેશલેસ કાઉન્ટર ઉપર ઉપલબ્ધ રહેશે, તો સાંજે 6:30 વાગ્યાથી મંદિર પરિસરમાં સાહિત્ય કાઉન્ટર પાસે ટિકિટ કાઉન્ટર પર ટિકિટ મેળવી શકાશે. સાળંગપુર ધામમાં 200 કરોડના ખર્ચે 1100 રૂમ સાથે પતંગિયા ડિઝાઇનમાં યાત્રિક ભવન તૈયાર. 31 ઓક્ટોબરે ગૃહમંત્રી અમિત શાહ કરશે લોકાર્પણ. સાળંગપુરમાં હનુમાન દાદાના દર્શન કરવા ભક્તો ઉમટી રહ્યા છે, ત્યારે દાદાના દર્શને આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્યારે હવે મંદિર પરિસરમાં ભોજનાલય બાદ ભવ્ય યાત્રિક ભવન બનીને તૈયાર છે. સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં પતંગિયા ડિઝાઇનમાં યાત્રિક ભવનનું લોકાર્પણ થશે. 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું 31 ઓક્ટોબરે લોકાર્પણ થશે. આ યાત્રિક ભવનનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડતાલ ગાદીના આચાર્ય કરશે. 9 લાખ સ્ક્વેર ફૂટમાં યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે. યાત્રિક ભવન તમામ સુવિધાઓથી સજ્જ છે, જેમાં 5,000થી વધુ લોકો રહી શકશે. એસી રૂમનું ભાડું 1500 રૂપિયા, જ્યારે નોન એસી રૂમનું 800 રૂપિયા છે, જ્યારે સ્યુટ રૂમનું ભાડું 3,000 રૂપિયા છે. યાત્રિકોનું સુરક્ષાને ધ્યાને રાખી પૂરતા સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચું આ બિલ્ડિંગ 340 કોલમ પર ઊભું કરાયું છે. રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડિંગનું એલિવેશન ઇન્ડિયન રોમન સ્ટાઇલનું છે. અહીં પાર્કિંગ પણ ખૂબ જ વિશાળ છે, જેમાં 2500થી વધુ કાર, 1000 2 વ્હીલર અને 50 બસ આરામથી પાર્ક થઈ શકે છે. રાજકોટમાં 92 વર્ષના વૃદ્ધે વિકૃતતાની તમામ હદ પટાવી દીધી. 4 વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા. આ વૃદ્ધે વિકૃતતાની તમામ હદો વટાવી દીધી. 92 વર્ષીય નવલશંકર દેસાઈ નામના વૃદ્ધે પડોશમાં રહેતી 4 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા. ઘટના રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી સોસાયટીની છે. 92 વર્ષીય વૃદ્ધે હેવાનિયતની તમામ હદ પાર કરી નાખી. 4 વર્ષની બાળકીને ઘર પાસે રમતી જોઈ, ત્યારે વૃદ્ધે તેને બોલાવી તેની સાથે શારીરિક અડપલા કર્યા. વૃદ્ધનું આ હિનકૃત્ય સીસીટીવીમાં કેદ થયું. બાળકીની માતાએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે વૃદ્ધની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો. પોલીસ સૂત્રો મુજબ 92 વર્ષીય વૃદ્ધ એક વખત નહીં પરંતુ 2-2 વખત માસૂમ બાળકીના ગુપ્તાંગના ભાગે ખરાબ હરકત કરતો હોય તે પ્રકારના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા.
વૃદ્ધે હવસની તમામ હદ વટાવી દીકરીને તેણીના ગુપ્તાંગમાં હાથ ફેરવ્યો હતો અને તે સમયે પીડાથી કણસી ઉઠેલી બાળકીએ રાડારાડ કરી હતી। તેની માતા સહિતના પરિવારજનો દોડી આવ્યા હતા અને હિપતાઈ ગયેલી બાળકીને છોડાવી તુરંત પોલીસ મથકે પહોંચ્યા હતા। 92 વર્ષીય નવલશંકર દેસાઈ પોતાના પૌત્ર અને પોતાની 60 વર્ષીય પુત્રી સાથે રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે। મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરીને તાત્કાલિક અસરથી ડોસલાની ધરપકડ કરવામાં આવી હતી। ધર્મ પરિવર્તન કરી ફરી હિન્દુ બનતા નવસારીમાં શુદ્ધિકરણ માટે યોજાયો યજ્ઞ। નવસારીમાં હિન્દુ સંગઠન દ્વારા ઘર વાપસી માટેનો યજ્ઞ યોજાયો। નવસારીના વાંસદા તાલુકાના અંતરિયાળ કાવડેજ ગામમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં ડાંગ જિલ્લાના 30 આદિવાસી પરિવારોનું યજ્ઞ દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવ્યું। આ શુદ્ધિકરણ મહાયજ્ઞમાં 30 પરિવારોની સ્વેચ્છાએ હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરવામાં આવી। મહત્વનું છે કે ડાંગ જિલ્લામાં 30 આદિવાસી પરિવારોએ અગાઉ ઈસાઈ ધર્મ સ્વીકાર્યો હતો। અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। જામનગરમાં દિવ્યાંગ બન્યા આત્મનિર્ભર, પૂજન માટેની સામગ્રીનું વેચાણ કરી ઘર ચલાવે છે। અડગમનના માનવીને પહાડ પણ નથી નડતો, આ કહેવત સાર્થક કરી બતાવી છે એક દિવ્યાંગ ભાઈએ। જામનગરના સરસ મેળામાં એક દિવ્યાંગ ગીર ગાયના ગોબરમાંથી બનેલી અગરબત્તી વેચી પોતાનું ગુજરાન ચલાવી અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી નિલેશભાઈ ચાંદપા નામક દિવ્યાંગ ગાયના ગોબરમાંથી બનેલી અગરબત્તી, સળિયો સહિતની પૂજન સામગ્રી ગોંડલના મહિલા મંડળ સંચાલિત આનંદ આશ્રમમાંથી લાવી વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવે છે। આજના આધુનિક યુગમાં સમય સાથે તાલમેલ કરી પોતે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા થતા મેળાઓમાં પણ ભાગ લે છે, ત્યાં સ્ટોલ નાખી લોકોને પૂજન માટેની સામગ્રીનું વેચાણ કરે છે। પોતાનું ગુજરાન ચલાવી અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। 10-12 લોકોના સંયુક્ત કુટુંબમાં રહેતા નિલેશભાઈ બાળપણથી જ અંધાશ્રમમાં રહી અભ્યાસ કર્યો અને પછી જીવનના ઉતાર ચઢાવ વચ્ચે લો વિઝન તાલીમ મેળવી બખૂબીથી જિંદગી જીવી જાણે છે। દિવ્યાંગ હોવા છતાં પણ અગરબત્તી ધૂપસળ સહિતની કુલ 25-30 પૂજન સામગ્રીનું વેચાણ કરી રહ્યા છે। ઉજાસના પર્વ દિવાળી દરમિયાન પૂજન સામગ્રી વેચાણ કરી દિવ્યાંગે લોકોમાં સુવાસ સાથે અનેક પ્રેરણા આપી છે। બનાસકાંઠામાં બેફામ ટ્રક લોરરે બની કારને ફરી વખત ઉડાડી દીધી, 500 મીટર કાર ઢસડી, કારનો બુકડો ભૂલી ગયો। બનાસકાંઠામાં રફતારના રાક્ષસ ટ્રક ચાલકો બેફામ બની ગયા છે, જાણે રોડ પર યમદૂત બનીને ફરતા હોય તેવા આ દ્રશ્ય પરથી લાગે છે। પાલનપુર ખીમાણા ટોલ પ્લાઝા પર એક કાર ચાલકને ટ્રકે 500 મીટર સુધી ઘસર્યો હતો। પૂરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે એક કાર ચાલકને અડફેટે લીધો અને ત્યારબાદ તેને ઘસર્યો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, માર્ગ અકસ્માતની ઘટનામાં કાર ચાલકનો આપાત બચાવ થયો, પરંતુ કારને મોટા પાયે નુકસાન પહોંચ્યું, કારનો તો બુકડો બોલી ગયો। સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે ટોલગેટ પર એક કાર ઊભી છે અને ત્યારે જ પાછળથી એક આઈસર ટ્રક પૂરપાટ ઝડપે આવે છે। આ ટ્રક કારને અડફેટે લે છે અને ત્યારબાદ તેનો 1.5 કિલોમીટર સુધી ઢસડીને કુર્ચો બોલાવી લે છે। ગાડી ચાલક ખીમાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ભરી રહ્યા હતા, જે સમય દરમિયાન રાજસ્થાન તરફથી આવતા ટ્રકે ગાડીને જોરદાર ટક્કર મારીને અંદાજે 500 મીટર સુધી ગાડીને ઢસડી હતી। ઘટનાના પગલે સ્થાનિક લોકો દ્વારા ટ્રકમાં ફસાયેલા ચાલકને બહાર કઢાયો। બનાવની જાણ પોલીસને થતાં પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને આગળની તપાસ હાથ ધરી। પોલીસના કહેવા પ્રમાણે ટ્રકની બ્રેક ફેલ થવાને કારણે અકસ્માત સર્જાયો। મોરબીમાં ફિલ્મી સ્ટાઇલે કાર બેંકના શટર સાથે અથડાઈ, રફતારના રાજાઓ બેફામ બન્યા છે। મોરબીમાં રફતારનો કેર સીસીટીવીમાં કેદ થયો, ફિલ્મી સ્ટાઇલે કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી કારને બેંકના બંધ શટર સાથે અથડાવી। સીસીટીવીમાં જોઈ શકાય છે કે કારની રફતાર કેટલી છે, કાર ચાલકનો કાર પર કાબુ ન રહ્યો, કારની સ્પીડ એટલી હતી કે કારે લોખંડના વીજપોલને સિમેન્ટ કોન્ક્રીટ સહિત ઉખાડી નાખ્યો। I-20 આ કારનો નંબર GJ3MH7580 છે। સદનસીબે ઘટના ગત મોડી રાતની છે, જોકે અકસ્માતમાં કોઈની ઈજા નથી પહોંચી। પોલીસે કારના નંબરના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી। આ તરફ વાપીમાં કાર ભડકે બળી, મચી ગઈ નાસભાગ। વાપીમાં પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ લાગી હતી। ચલા વિસ્તારમાં એક કાર પાર્ક કરી હતી અને થોડી જ વારમાં કારમાંથી ધુમાડો નીકળવાની શરૂઆત થઈ હતી અને જોત જોતામાં કારમાંથી આગની જ્વાળાઓ નીકળવાની શરૂઆત થઈ। આથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ જોત જોતામાં કાર આખી બળીને ખાક થઈ ગઈ હતી। જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ બંધ કારમાં આગ કેવી રીતે લાગી તે હજુ પણ જાણી શકાયું નથી। ઉનામાં વકીલની ઓફિસમાં ત્રાટક્યા ચોર, ભિક્ષુક બનીને યુવતીએ કરી ચોરી। જો કોઈ ભિક્ષુક બનીને ઓફિસમાં કે ઘરમાં આવે તો સાવધાન રહેજો। ઉનામાં એક વકીલને થયો કડવો અનુભવ। ગીર સોમનાથના ઉનાના નામાંકિત વકીલની ઓફિસમાંથી ભિક્ષુક બનીને આવેલી યુવતી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ।
चोरीनी समग्र घटना सीसीटीवीमां कैद थई। खाउधरी गलीमां कॉम्प्लेक्सना पहला माळे बनी घटना, जेमां भिक्षा मांगवा आवेली युवती ऑफिसमां आवेल केबिनमां प्रवेश करी फाइल राखवाना ड्रॉअरमांथी 1,00,000 रोकड रूपियानी चोरी करी फरार थई। ભિક્ષા માંગવા આવેલ યુવતી હેન્ડીકેપ હોવાનું દેખાયું। આ અંગે પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી। પોલીસે સીસીટીવીના આધારે તપાસ આદરી છે। મહેસાણામાં ગેસ લીક થતા દોડતા મચી ગઈ। મહેસાણાના ઓએનજીસીના વેલ ગેસમાં ગેસ લીક થતા દહેશત ફેલાઈ। જોટાણા નજીક કસલપુર ગામ નજીક 407 નંબરના વેલ પર ગેસ લીક થતા આસપાસના લોકો ડરી ગયા। લગભગ 6 કલાક સુધી ગેસ લીક થતા દોડધામ મચી ગઈ। આ અંગે લોકોની જાણ થતા ઓએનજીસીની ટીમને જાણ કરવામાં આવી। 6 કલાકની જહેમત બાદ ગેસ અને ઓઇલ લીકેજ કાબૂમાં લેવાયો। ઓએનજીસીની ટીમે 6 કલાકની જહેમત બાદ લીકેજ બંધ કરાયું। જમીનમાંથી ગેસ લીકેજને પગલે સ્થાનિકોમાં આંખમાં બળતરા